માંડવી શહેરની ખ્યાતનામ દ્રષ્ટિ આઈ હોસ્પિટલમાં આંખના રોગોના સારવાર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. માંડવી શહેરની જાણીતી દ્રષ્ટિ આઈ હોસ્પિટલનો રાહત દરે આંખના પડદાની અદ્યતન સચોટ નિદાન અને સારવારનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. ડૉક્ટર સૌમિલ શેઠ મુંબઈ ગોલ્ડ મેડાલિસ્ટે દર્દીઓને તપાસીને ઓપરેશન કર્યા હતા. ડાયાબિટીસથી થતી આંખની પડદાની સારવાર, ઉંમર વધવાથી થતી આંખોને તકલીફ તેમજ આંખના પડદાની સારવાર કરવામાં આવી હતી. કેમ્પનો માંડવી શહેર અને તાલુકાના દર્દીઓએ લાભ લીધો હતો. ડૉક્ટર સચિન ફિરકે અને સ્ટાફે કેમ્પને સફળ બનાવ્યો હતો. કેમેરામેન આરિફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી, માંડવી. આજ કા હમારા સ્પેશિયલ આયોજન જો હૈ રેટિના કેમ્પ કા હૈ. રેટિના કે લિયે હમારે પાસ મુંબઈ કે નિષ્ણાત રેટિના સર્જન પ્રખ્યાત ડૉક્ટર સૌમિલ શેઠ આ રહે હૈ ઓર દો સાલ સે યહાં પે આ રહે ઓર રેટિના કે લિયે હમારે યહાં પે રાહત દરોમાં સર્જરી હોતી હૈ જો કચ્છ મેં કહાં પે ભી નહીં હોતી. હમ ડૉક્ટર સૌમિલ ઓર હમને મિલકે યહાં પે શરૂ કિયા થા રેટિના કચ્છ મેં સબસે પહેલે ઓર યે હમારે પ્રાઇવેટ હોસ્પિટલ મેં દૃષ્ટિ આઈ કેર મેં દૃષ્ટિ આઈ હોસ્પિટલ મેં માંડવી મેં દો સાલ સે ડૉક્ટર સૌમિલ ઓર મેં ખુદ યહાં પે રેટિના કે લિયે સેવા 24 અવર્સ દે રહે હૈ. એ એક હી દિન કા કેમ્પ રહેતા હૈ જિસમેં સૌમિલ શેઠ દર મહિને નહીં તો દર દો મહિને મેં એક બાર યહાં પે માંડવી મેં આતે હૈ ઓર સુબહ સે લેકે શામ તક યહાં પે હી રહેતે હૈ. એક દિન પૂરા યહાં પે રેટિના કે પેશન્ટ કે લિયે વો ડેડિકેટેડ દેતે હૈ. હમારે યહાં પે હોસ્પિટલ ખોલ કે 2 સાલ હો ગયે. અભી 2 સાલ મેં હમને અલમોસ્ટ 10,000 કે ઉપર ઓપીડી દેખી હૈ. ઉસમે સે હમને અલમોસ્ટ 500 to 600 કેટરેક સર્જરી, રેટિના ઓર ગ્લોકોમા તીનો ટાઈપ કો સર્જરી કી હૈ. ઉસમે સે સબસે મેક્સિમમ સર્જરી જો હૈ કેટરેક સર્જરી હોતી હૈ. રેટિના કે લિયે હમારે યહાં પે ફુલ ફ્લેજ હોસ્પિટલ હૈ. હમારે યહાં પે મેડિકલ રેટિના વો ફુલ ફ્લેજ 24 અવર્સ રહેતા હૈ ઓર સર્જિકલ રેટિના ડૉક્ટર સૌમિલ શેઠ સંભાલતે હૈ. હર 2 મહિને મેં એક બાર વો વિઝિટ કરતે હૈ યહાં સે ઓર યહાં પે સર્જરી ઉસી દિન જિસ દિન ઓપીડી રહેતા હૈ ઉસી દિન વો સર્જરી કરતે હૈ. ભુજ નગરપાલિકા જાહેર નોટિસ. ભુજ શહેરમાં વોર્ડ નંબર 1 થી વોર્ડ નંબર 11ના તમામ મિલકત ધારકોએ પોતાની બાકી લેણાની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી. જેમણે આજ દિવસ સુધી પોતાની મિલકતની આકરાણી કરાવેલ નથી તેઓ મિલકતના આધારો જેવા કે બાંધકામની મંજૂરી, નકશો, દસ્તાવેજ, વપરાશનું સર્ટિફિકેટ કચેરીમાં રજૂ કરી આકારણી કરાવી ટેક્સ ભરપાઈ કરી જવા. જે મિલકત ધારકોની લાંબા સમયથી રકમ બાકી છે તેમના પાણી ગટરના જોડાણ કાપવાની કાર્યવાહી ચાલુમાં છે જેની તમામ ગ્રાહકોએ નોંધ લેવી.